pasara. Ah. Bol. Pero la bien yo no estaba de que me dicen banca está mal va el link tiene en vez a querer tener en el en el phone pero en que जी छेले लिंक मोकली ने ई करवा है ने के बराबर તો 17 જ ને મોબાઈલ કા કંઈક બદલાવવું પડે કે બીજા બધા તો થાય જ છે જોઈન એને કે ભાઈ એમાં એવું કાંઈ ન હોય એને કે કાંઈ તમે જોઈન બધા થાય જ છે ને થાવ એટલે એને કે થઈ જાય ટ્રાય કરો હો હા હા કરી નાખ્યું તું પ્રેઝન્ટ ગૂગલ ક્લાસરૂમમાં ઇરિગેશનનું મટીરિયલ મોકલેલું છે ચોથા ચેપ્ટરનું એક ચાલો કોઈ આવ્યું તો નથી હજી ઓકે ચાલો આદર સંભળાય છે અવાજ આવે છે બરાબર ઓકે ચાલો તો આપણે છે એ લાસ્ટ લેક્ચરમાં ઇરિગેશન એન્જિનિયરિંગ બરાબર જે આપણો ઇલેક્ટિવ સબ્જેક્ટ છે જેનો સબ્જેક્ટ કોડ છે 3350607 બરાબર ચાર સબ્જેક્ટ રેગ્યુલર ને આ પાંચમો ઇલેક્ટિવ સબ્જેક્ટ છે બરાબર એનું આપણે ચોથું ચેપ્ટર ચાલુ કર્યું છે એનું રીઝન એ છે કે આ ચેપ્ટર ઓલરેડી WRMમાં તમને રિપીટમાં આવી ગયું છે તો ચેપ્ટરનું નામ હતું રિઝર્વોયર પ્લાનિંગ જળાશયનું આયોજન બરાબર એની અંદર છે એ આપણે પહેલાં સમજાતા જળાશયની વ્યાખ્યા કે કોને કહેવાય જળાશય એટલે કે રિઝર્વોયર બરાબર તો કોઈ પણ જગ્યાએ જ્યારે ડેમનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે તો તેની બે બાજુ હોય એક ઉપરવાસ ને બીજી હેઠળવાસ અપસ્ટ્રીમ સાઈડ અને ડાઉનસ્ટ્રીમ સાઈડ તો જે ડેમની અપસ્ટ્રીમ સાઈડ હોય ઉપરવાસ બરાબર એ જગ્યાએ પાણી સંગ્રહ થાય પાણી સ્ટોર થાય એટલે એ જગ્યાને કહેવામાં આવે છે રિઝર્વોયર એટલે કે જળાશય એટલે ડેમમાં જે જગ્યાએ ડેમનું પાણી સંગ્રહ થાય ને એ જગ્યાને તેનું જળાશય એટલે કે રિઝર્વોયર કહેવાય આમ તો ડેમ ને રિઝર્વોયર એક જ વસ્તુ કહેવાય બરાબર પણ બેનું છે એ નામ પાડી અને એને અલગથી દર્શાવેલા છે પછી આપણે જોયું હતું કે એના હેતુઓ પર્પઝ શું કામ આપણે છે એ જળાશય એટલે કે રિઝર્વોયર છે એ બાંધીએ તો કે સિંચાઈ કરવા માટે ઇરિગેશન માટે ઘર વપરાશ એટલે કે ડોમેસ્ટિક પર્પઝ માટે ઔદ્યોગિક વપરાશ એટલે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે જળ વિદ્યુત ઉત્પાદન એટલે કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેશન માટે જળ માર્ગ બનાવવા માટે એટલે કે નેવિગેશન બરાબર જળ દ્વારા છે એ રસ્તામાં ટ્રાન્સપોર્ટેશન કરવા માટે પછી પૂર નિયંત્રણ માટે એટલે કે ફ્લડ કંટ્રોલ માટે અને બીજું છે એ મત્સ્ય વિકાસ એટલે કે ફિશરીઝ ડેવલપમેન્ટ માટે બરાબર અને જમીનની સાચવણી કરવા માટે ફોર પ્રોટેક્શન ઓફ લેન્ડ અને આનંદ પ્રમોદ માટે બરાબર એમ આમ અલગ અલગ છે એ આપણે બધી વસ્તુ સ્ક્રીન દેખાય છે નથી દેખાતી સ્ક્રીન સ્ક્રીન નથી આવતી ને એટલે ગુજરાતીની ઇંગ્લિશ ને એમાં જવાનું છે પણ ગુજરાતીની એમ નહીં ભાઈ મીટિંગ તો ચાલુ જ રાખવાની છે તમને PDF મોકલી ડાઉનલોડ કરીને તમારે એ ચાલુ ખોલીને જોવાનું એમ હા હા બાકી તો મીટિંગ તો આમાં જ છે હા હા અને ગુજરાતી મીડિયમ વાળાને દેખાતું હતું સ્ક્રીન કે નહીં હા આવે છે હવે હરી પાછું વયું ગયું હા હવે થઈ ગયું ને વાંધો ને મ્યુટ કરી નાખો આપા ઉભો તો રે કરું છું ભાઈ કોણ છે નથી દેખાતું ચાલો તો હવે છે બરાબર એ હવે આપણે જોયું હતું એની અંદર હવે બાકી બધા પોતાનું માઇક છે એ મ્યુટ કરી નાખે ભાઈ અભય ગોહિલ
ચાલો તો આપણે એના હેતુઓ એટલે કે પર્પઝ જોયા હતા, જેમાં આપણે જોયું કે સિંચાઈ માટે એટલે ઇરિગેશન માટે યુઝ થાય છે, ઘર વપરાશ બરાબર એટલે કે ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે થાય છે, પછી ઘર વપરાશ એટલે ડોમેસ્ટિક યુઝ માટે, પછી ઔદ્યોગિક એટલે ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે, જળ વિદ્યુત ઉત્પાદન એટલે કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેશન માટે, જળમાર્ગ એટલે કે નેવિગેશન માટે, અને પૂર નિયંત્રણ એટલે ફ્લડ કંટ્રોલ માટે, આમ અલગ અલગ ઘણા પર્પસ માટે છે એ આપણે આ જળાશય એટલે કે રિઝર્વવેરનું કન્સ્ટ્રક્શન કરી અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી એના પ્રકાર આપણે જોયા હતા, ટાઈપ્સ ઓફ રિઝર્વવેર બેઝડ ઓન પર્પસ, હેતુના આધારે જળાશયના પ્રકાર. તો હેતુના આધારે જળાશયના ચાર પ્રકાર હતા. પહેલું સંગ્રાહક જળાશય એટલે કે સ્ટોરેજ રિઝર્વવેર, પૂર નિયંત્રણ જળાશય એટલે ફ્લડ કંટ્રોલ રિઝર્વવેર, વિતરક જળાશય એટલે કે ડિસ્ટ્રીબ્યુશન રિઝર્વવેર, અને બહુલક્ષી જળાશય એટલે કે મલ્ટીપર્પઝ રિઝર્વવેર. બરાબર, તો એની અંદર શું હોય, સંગ્રાહક જળાશય એટલે કે જે માત્ર પાણીનો સંગ્રહ જ કરે બરાબર, એનું કામ એ જ હોય, એને કહેવાય સંગ્રાહક જળાશય, સ્ટોરેજ રિઝર્વવેર. બીજું છે પૂર નિયંત્રણ, જેનું કામ વધારાનું નદીનું પાણી જે પૂરમાં કન્વર્ટ થતું હોય, ફ્લડમાં કન્વર્ટ થતું હોય, એને પકડી રાખવાનું, એને રોકી રાખવાનું કામ જે જળાશયનું હોય બરાબર, એને કહેવાય પૂર નિયંત્રણ જળાશય. પછી છે વિતરક જળાશય, ડિસ્ટ્રીબ્યુશન રિઝર્વવેર, જે પાણી છે એ ડેમમાં આવી અને સીધું છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે યુઝ થતું હોય તો એ જળાશયને કહેવાય ડિસ્ટ્રીબ્યુશન રિઝર્વવેર, વિતરક જળાશય. અને ચોથું બહુલક્ષી, જે ઉપરના બધા પર્પઝ માટે યુઝ થતું હોય એને કહેવાય મલ્ટીપર્પઝ એટલે કે બહુલક્ષી જળાશય. આ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. હવે આજે આપણે જે ખાસ જોવાનું છે, જળાશયના સ્થળની પસંદગીને અસર કરતા પરિબળો, ફેક્ટર્સ અફેક્ટિંગ સાઇટ સિલેક્શન ઓફ રિઝર્વવેયર. એટલે કોઈ પણ જળાશય હોય બરાબર, એના સ્થળની પસંદગી કરતી પહેલાં આપણે કયા કયા મુદ્દા ધ્યાનમાં લઈ અને જળાશયની પસંદગી કરવી જોઈએ, તો એના માટે પહેલો મુદ્દો કીધો છે, ડેમના પાયા માટે યોગ્ય માટી ઉપલબ્ધ હોવી જોઈએ. કેમ કે આખો જે ડેમ છે બરાબર, એ ડેમનું બધું વજન છે એટલે કેમાં જશે, નીચે ફાઉન્ડેશનમાં. તો જે ફાઉન્ડેશન છે બરાબર, પાયો છે, એમાં માટી એવી હોવી જોઈએ કે જે આ લોડને લઈ શકે અને સહન કરી શકે. બીજું, ડેમના સ્થળે નદીની પહોળાઈ સાંકડી અને ઊંડાઈ છે એ વધારે હોવી જોઈએ બરાબર. એટલે જેટલી પહોળાઈ ઓછી ડેમની એટલું સારું બરાબર, ડેમની લંબાઈ ઘટી જાય. જેટલી ડેમની પહોળાઈ વધારે હશે ને એટલી ડેમની લંબાઈ વધશે. એટલે ડેમની લંબાઈ વધે એટલે ખર્ચો વધે. એટલે ખર્ચો ઘટાડવા માટે ડેમની લંબાઈ છે એ ઓછી હોવી જોઈએ, અને લંબાઈ ઓછી હોય એટલે જ્યાં નદીની પહોળાઈ છે એ ઓછી હોય ને એ જગ્યાએ ડેમ બાંધવો. જ્યાં નદીનું પહોળાઈ ખૂબ વધારે હોય, વિડ્થ વધારે હોય, એવી જગ્યાએ ડેમ કન્સ્ટ્રક્ટ કરીએ તો એની લેન્થ છે એ વધી જાય અને એની કોસ્ટ પણ વધી જાય બરાબર. એટલે સાઇટ શુડ બી સચ ધેટ વેર ધ વિડ્થ ઓફ રિવર શુડ બી નેરો, જ્યાં વિડ્થ ઓફ રિવર નેરો હોય ત્યાં આપણે લેવાનું. ભાઈ જળાશયની જગ્યા એવી હોવી જોઈએ કે તેમાં વધારે કાપ લઈને આવતી નદીનું પાણી ન હોય બરાબર. કાપ એટલે તમને ખબર હશે, જ્યારે પાણી છે એ ઉપરવાસમાંથી ફ્લો થઈને આવે ત્યારે છે એ પાણી ભેગો માટી બરાબર, અલગ અલગ પ્રકારના રેતી, કાંકરી, કપચી, માટી એના ભેગું લઈ આવે, એને કહેવાય કાપ. ઇંગ્લિશમાં કહેવાય એને સેડિમેન્ટ્સ બરાબર. તો ધ સાઇટ ઓફ રિઝર્વ શુડ બી સચ ધેટ ધેર શુડ બી વેરી મચ સેડિમેન્ટ ફ્લોઈંગ ઇન ધ રિવર બરાબર. જે રિવર છે એમાં ઓછામાં ઓછું કાપ હોય એવી જગ્યાએ આપણે છે એ આ બનાવવું જોઈએ, જેથી છે એ વધારે પાણી સંગ્રહ થાય. પછી જળાશયનું સ્થળ એવું હોવું જોઈએ કે જેથી ઊંડું જળાશય બને બરાબર. ધ સાઇટ ઓફ ધ રિઝર્વ શુડ બી સચ ધેટ રિઝર્વવેર ઇઝ ડીપલી ક્રિએટેડ બરાબર. ડેપ્થ છે ઊંડાઈ વધારે હોય અને પહોળાઈ છે. હાલો આવ્યું હવે બરાબર. હા, તો એનું જે લોકેશન છે એવું હોવું જોઈએ કે જ્યાં એની ડેપ્થ છે એ વધારે હોય અને વિડ્થ ઓછી હોય. શું કામ, જેટલી ડેપ્થ વધારે હશે બરાબર એટલું એનું ઇવાપોરેશન, બાષ્પીભવન ઓછું થશે બરાબર. એટલે બાષ્પીભવનના કારણે એનો વ્યય ઓછો થાય, એટલે જેટલી એની ડેપ્થ વધારે હોય તેટલું સારું. પછી જળાશયથી અસર પામતા રસ્તાઓ, મિલકત વગેરેનો ખર્ચ શક્ય તેટલો ઓછો હોવો જોઈએ. હવે એવું ન થવું જોઈએ કે આપણે સાઇટ સિલેક્શન કરીએ બરાબર, ત્યાં પછી છે એ આપણે ડેમ બનાવીએ તો એના કારણે છે એ અલગ રસ્તા છે એ ઘણા તોડવા પડે, બીજા બનાવવા પડે, ઘણી મિલકતને નુકસાન થાય. તો એવી જગ્યા લેવી જોઈએ નહીં કે જ્યાં ઓલરેડી ડેવલપ્ડ જગ્યા છે ત્યાં આપણે છે એ જળાશય એટલે કે ડેમ બાંધીએ તો ત્યાં બધું શું થઈ જાય, એનો નુકસાન થઈ જાય. એટલે એવું ન કરવું જોઈએ, જેવી જગ્યાએ પડતર પડી હોય ને એ જગ્યાએ ડેમ બાંધવો જોઈએ. સાઇટ શુડ બી સચ ધેટ ધેર શુડ બી વેરી લો લોસ ઓફ ધી પ્રોપર્ટી એન્ડ અધર રોડ્સ. જળાશયનું સ્થળ એવું હોવું જોઈએ જેથી અંતઃસ્ત્રવણ વ્યય ઓછો થાય.
the sides of the reservoir should be such that there is less infiltration. અંતઃસ્ત્રવણ એટલે જમીનની અંદર પાણી ઉતરી જાય એને કહેવાય અંતઃસ્ત્રવણ. તો આપણે જગ્યા એવી ગોતવાની કે જ્યાં જમીનમાં પાણી અંદર ઉતરે નહીં, કારણ કે આપણે જમીનમાં નથી ઉતારવું, આપણે ડેમમાં સંગ્રહ કરવું છે. એટલે ધ સાઇટ શુડ બી સચ દેટ દેર ઇઝ વેરી લેસ ઇન્ફિલ્ટ્રેશન, અંતઃસ્ત્રવણ છે એ ખૂબ જ ઓછું થતું હોય. જળાશયનું બેઝિન જલાભેદ હોવું જોઈએ, એટલે કે જ્યાં એનો નીચેનો ભાગ છે ને જળાશયનો રિઝર્વોયરનો, બરાબર, એ જલાભેદ એટલે કે વોટર ટાઇટ હોવો જોઈએ. વોટર ટાઇટ એટલે એમાંથી પાણી છે એ નીચે ના જવું જોઈએ અને બહાર પણ જવું જોઈએ નહીં. એટલે વધારેમાં વધારે પાણી ડેમમાં ડેમમાં જળાશયમાં જ સંગ્રહ થયેલું રહે એવું હોવું જોઈએ. પછી ડેમના સ્થળે પાયાના ખડકોમાં તિરાડો ફાટો ઓછી હોવી જોઈએ અથવા ન હોવી જોઈએ. ફોલ્ટ્સ એન્ડ ફોલ્ડ શુડ બી વેરી લેસ ઇન ધ ફાઉન્ડેશન, બરાબર. ફાઉન્ડેશન રોક જ્યાં પાયો છે ત્યાં જે પથ્થરો છે એમાં ફાટો ને તિરાડો હોય તો શું થાય, ડેમનો વજન આવે તો પથ્થરો તૂટી જાય, પથ્થરો તૂટી જાય તો ફાઉન્ડેશન છે એ બેસી જાય અને ડેમનું ફેલિયર થઈ જાય. એટલે પાયો છે એ એકદમ મજબૂત હોવું જોઈએ, એમાં ખડકો એટલે મોટા મોટા પથ્થરો હોય ત્યાં તિરાડો ને ફાટો ન હોવી જોઈએ એમાં, બરાબર. એ આખે આખા વ્યવસ્થિત હોવા જોઈએ. ડૂબમાં જતી જમીન ઓછામાં ઓછી હોવી જોઈએ. ધેર શુડ બી વેરી લેસ લેન્ડ ગોઈંગ ઇન ટુ ધ ફ્લડ. ડૂબ એટલે શું થયું છે, ફ્લડમાં જતી હોય, બરાબર. તો આપણે આ બધા જે એવા મુદ્દાઓ છે જેને ધ્યાનમાં લઈ અને આપણે શું કરવું જોઈએ, સાઇટ સિલેક્શન ઓફ રિઝર્વોયર કરવું જોઈએ. તમને એન્જિનિયર તરીકે એમ કહે કે ભાઈ આપણે છે એક ડેમ કન્સ્ટ્રક્ટ કરવો છે, તમે સાઇટ છે એ ગોતીને દો, તો સાઇટ ગોતવા ટાઈમે આ બધા મુદ્દા છે એ ધ્યાનમાં રાખી અને પછી આપણે સાઇટ સિલેક્શન કરવું પડે. ટોટલ 9 પોઈન્ટ કીધા છે, આમાંથી કોઈ પણ 7 એની 7 પોઈન્ટ છે એ તમારે એક્ઝામમાં લખવાના થાય. જ્યારે તમને 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો કોઈ પણ 7 મુદ્દા છે એ 9માંથી લખવાના થાય, એની 7 પોઈન્ટ આઉટ ઓફ 9. ચાલો ભાઈ આપણે આદર્શ સંભળાવું, બરાબર, વ્યવસ્થિત. લાલકી આદર્શ બરાબર છે, સંભળાય છે અવાજ? ઓકે, ચાલો. ઓકે, ચાલો. હવે એના પછીનો ક્વેશ્ચન, જળાશયના આયોજન માટેના અન્વેષણ એટલે કે ઇન્વેસ્ટિગેશન્સ ફોર રિઝર્વોયર પ્લાનિંગ. આ ચેપ્ટર ભણતી વખતે તમારે એવું જ વિચારવાનું છે કે તમારે છે એક નવો ડેમ બનાવવાનો છે અને નવો ડેમ બનાવવા માટે એનું સાઇટ સિલેક્શનથી લઈ અને એના બધા જે છે એ સર્વે, એનું પ્લાનિંગ તમારે કરવાનું છે. તો આ બધી વસ્તુઓમાં તમને શીખવાડવામાં આવશે, બરાબર. એટલે હવે જે ક્વેશ્ચન છે એ શું છે, ઇન્વેસ્ટિગેશન ફોર રિઝર્વોયર પ્લાનિંગ, જળાશયના આયોજન માટેના અન્વેષણ, કે શું શું ઇન્વેસ્ટિગેશન આપણે કરવા પડે રિઝર્વોયરને કન્સ્ટ્રક્ટ કરતાં પહેલાં, ડેમને કન્સ્ટ્રક્ટ કરતાં પહેલાં. તો એની અંદર કીધું છે કે 3 પ્રકારના સર્વે કરવા પડે, બરાબર, કોઈ પણ સાઇટ સિલેક્શન કરતાં પહેલાં, બરાબર. 3 પ્રકારના સર્વે કરવા પડે, એક એન્જિનિયરિંગ સર્વે, બીજો જીઓલોજીકલ સર્વે અને ત્રીજો હાઇડ્રોલોજીકલ સર્વે. એટલે ઇજનેરી સર્વેક્ષણ, ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અને જળવૈજ્ઞાનિક સર્વેક્ષણ. આમ 3 પ્રકારના સર્વે, એન્જિનિયરિંગ, જીઓલોજીકલ અને હાઇડ્રોલોજીકલ, આ 3 સર્વે છે એ ડેમની સાઇટ નક્કી કરતાં પહેલાં કરવા પડે, બરાબર. તો હવે એમાં ઇજનેરી સર્વેક્ષણ જે છે, એન્જિનિયરિંગ સર્વે, એમાં શું આપણે સર્વે કરવાનું હોય, તો બંધના સ્થળની આસપાસનો વિસ્તારનો ચોક્કસ સર્વેક્ષણ કરી એક નકશો તૈયાર કરવામાં આવે છે, જેના ઉપરથી નીચે પ્રમાણેની ભૌતિક ગુણોત્તરની માહિતી મળે છે. આપણે જે જગ્યાએ ડેમ કન્સ્ટ્રક્ટ કરવો હોય, બંધ બાંધવો હોય, એની આજુબાજુની વિસ્તાર ચોક્કસ, એક સપોઝ છે એ આજુબાજુ બધો 2 કિલોમીટરનો વિસ્તાર, એનો સર્વે કરવામાં આવે. સર્વે કરીને એનો એક પ્લાન એટલે કે એક આખો નકશો છે એ પ્રિપેર કરવામાં આવે, મેપ પ્રિપેર કરવામાં આવે અને એ મેપ ઉપરથી નીચે જે વસ્તુ કીધી છે, બરાબર, એ બધા ફિઝિકલ પેરામીટર્સ છે એના છે એ બધા એના માપ એટલે કે એની ગણતરી કરવામાં આવે. એમાં શું, પહેલાં ક્ષેત્રફળ ઊંચાઈ વક્ર એટલે કે એરિયા એલિવેશન કર્વ એ દોરવામાં આવે, પછી સંગ્રહ ઊંચાઈ વક્ર એટલે કે સ્ટોરેજ એલિવેશન કર્વ એ દોરવામાં આવે અને બંધ માટે યોગ્ય સ્થળની પસંદગી, આ 3 વસ્તુ છે એ એન્જિનિયરિંગ સર્વેની અંદર કરવામાં આવે. ડેમનું કન્સ્ટ્રક્શન કર્યા પહેલાં, સાઇટ સિલેક્શન કર્યા પહેલાં એન્જિનિયરિંગ સર્વે કરવો પડે, બરાબર. એ એન્જિનિયરિંગ સર્વેમાં 3 વસ્તુ કરવામાં આવે, ક્ષેત્રફળ ઊંચાઈ વક્ર એટલે કે એરિયા એલિવેશન કર્વ દોરવામાં આવે, સંગ્રહ ઊંચાઈ વક્ર એટલે કે સ્ટોરેજ એલિવેશન કર્વ દોરવામાં આવે અને બંધ માટે યોગ્ય સ્થળની પસંદગી, સાઇટ સિલેક્શન ફોર
ડેમ છે એ કરવામાં આવે બરાબર એટલે આ એન્જિનિયરિંગ સર્વેની અંદર જે છે એ કાર્ય કરવામાં આવે છે પછી જીઓલોજિકલ ઇન્વેસ્ટિગેશન એટલે ભૂસ્તરશાસ્ત્રીય અન્વેષણ એમાં શું કરવામાં આવે તો કે આની અંદર કોઈ પણ સિવિલ એન્જિનિયર પ્રોજેક્ટ માટે ખૂબ જ અગત્યનું છે જે જીઓલોજિકલ ઇન્વેસ્ટિગેશન છે એ ખૂબ જ અગત્યનું છે કેમ કે પાયામાં જ છે એ શું થવાનું છે બધી વસ્તુ છે એ છેલ્લે જવાની છે જે લોડ છે એ છેલ્લે ક્યાં જવાનો છે પાયામાં ફાઉન્ડેશનમાં બરાબર તો તેની પાછળ કુલ પ્રોજેક્ટ ખર્ચનો 0.25 થી 1% જેટલો ખર્ચ થાય આખા ડેમનો જેટલો કોસ્ટિંગ હોય ને એનો ટોટલ કોસ્ટનો 1% કોસ્ટ આ ઇન્વેસ્ટિગેશન પાછળ ખર્ચ કરવામાં આવે છે બરાબર એમાં કઈ કઈ માહિતી મેળવવામાં આવે છે તો કે પહેલું જળાશયના ખીણની બેઝિનની જલાભેદતા બરાબર કે જે રિઝર્વોયર છે એની જે બેઝ એટલે કે નીચેની જે જમીન છે એ વોટર ટાઇટ છે બરાબર એમાંથી પાણી લીક થતું નથી એ ચેક કરવામાં આવે પછી બીજું ડેમ માટે યોગ્ય પાયાની જાણકારી કે કેવા પ્રકારનું ફાઉન્ડેશન છે એ આપણે ડેમ માટે કરવું પડશે એટલે ફાઉન્ડેશન નક્કી કરવું પછી ત્રીજું પારગમ્ય અને દ્રાવ્ય ખડકોનું સ્થાન જમીનની નીચે એવા પરમિએબલ સ્ટોન્સ ક્યાં છે કે જેમાંથી છે એ પાણી અંદર જાશે તો એ જગ્યાએ આપણે ડેમ બાંધવો નહીં એટલે એવા ખડકો જે છે પારગમ્ય ખડકો પરમિએબલ સ્ટોન્સ બરાબર એની લોકેશન નક્કી કરવું જે તે વિસ્તારના ભૂજલની સ્થિતિ જમીનની નીચે પાણીનું લેવલ કેટલું છે ગ્રાઉન્ડ વોટર લેવલ એ છે તપાસવું ડેમના બાંધકામ માટે મટીરિયલ મેળવવા પથ્થરની ખાણનું સ્થાન હવે જે આપણે કન્સ્ટ્રક્શન કરશું ને આપણે કન્સ્ટ્રક્શન રિલેટેડ મટીરિયલ જોશે તો એ છે એ કેટલી નજીક અવેલેબલ છે આપણું સાઇટ સિલેક્શન એવું હોવું જોઈએ કે મટીરિયલ આપણે નજીકથી મળી જાય એવું ન થાય કે દૂરથી આપણે ટ્રાન્સપોર્ટ કરવું પડે તો કોસ્ટ વધી જાય એટલે મટીરિયલ કેટલું નજીક અવેલેબલ છે પછી નદીના પ્રદેશમાં તેના બેઝિનમાં ફાટો અને તિરાડો વગેરેની માહિતી આપણે ઉપર જોયું બરાબર કે એનું જે ફાઉન્ડેશન હોય એમાં જે રોક્સ હોય એમાં ફાટો અને તિરાડો ફોલ્ટ અને ફોલ્ડ ના હોવા જોઈએ બરાબર એવું હોય તો પછી ડેમ છે એ ફેલિયર થઈ જાય એટલે જીઓલોજિકલ ઇન્વેસ્ટિગેશન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણમાં આટલી વસ્તુ કરવામાં આવે અને છેલ્લું ચીજું છે જળવૈજ્ઞાનિક અન્વેષણ હાઇડ્રોલોજિકલ ઇન્વેસ્ટિગેશન એમાં શું કરવામાં આવે તો આ પ્રકારના અન્વેષણમાં સિંચાઈ માટે કેનાલની ક્ષમતા પાવર હાઉસની ક્ષમતા જળાશયમાં પાણીનો જથ્થો વગેરે બાબતની જાણકારી મેળવવામાં આવે કે આપણે જ્યારે પાણી સંગ્રહ કરીએ પછી સિંચાઈ ઇરિગેશન માટે આપણે કેનાલ નાખવાની થશે તો એ અહીંથી કેનાલ પડશે કે નહીં પડે પાવર હાઉસ એટલે કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેટ કરવું હોય તો એના માટે પાવર હાઉસ બનાવવું પડે તો પાવર હાઉસ છે એ કેટલી કેપેસિટીનું બનાવવું બનશે કે નહીં બને અને પાણીનો જથ્થો કેટલો જળાશયમાં રિઝર્વમાં સમાશે બરાબર એ બધી વસ્તુ છે એ હાઇડ્રોલોજિકલ ઇન્વેસ્ટિગેશન જળવૈજ્ઞાનિક અન્વેષણમાં કરવામાં આવે આ પ્રકારના ઇન્વેસ્ટિગેશનને બે ભાગમાં વહેંચવામાં આવે છે હાઇડ્રોલોજિકલ ઇન્વેસ્ટિગેશનને બે ભાગમાં ડિવાઈડ કર્યું છે પહેલું જરૂરી માર્ગને પહોંચી વળવા જળાશયની સંગ્રહ શક્તિ નક્કી કરવી કે ભાઈ જે જગ્યાએ ડેમનું પાણી મોકલવાનું છે ત્યાં ડિમાન્ડ કેટલી છે એ ડિમાન્ડ પ્રમાણે ડેમ છે એ પાણી સપ્લાય કરી શકશે કે નહીં બરાબર એટલે એ ડિમાન્ડની સામે એ પહોંચી શકશે કે નહીં બરાબર એટલે એની છે એ ક્ષમતા માપવી કેપેસિટી માપવી અને બીજું સ્પીલવેની ક્ષમતા અને ડિઝાઇન કરવા માટે મહત્તમ પૂરનો અભ્યાસ હવે સ્પીલવે એટલે તમને ખબર છે બધાને કે જે આપણે આગળ ગેટ્સ મૂકીએ બરાબર બે પ્રકારના ડેમ હોય એક છે એ કંટ્રોલ્ડ ને બીજા અનકંટ્રોલ્ડ આપણો રણજીત સાગર ડેમ છે એ કેવો છે અનકંટ્રોલ્ડ એમાં કંઈ ગેટ્સ નથી પાટિયા નથી બરાબર જ્યારે આખો ડેમ ભરાઈ જાય ત્યારે એની મેળે જ ઓવરફ્લો થઈ જાય બરાબર જ્યારે ઊંડ ડેમ છે આપણે ધ્રોલ બાજુ અથવા તો તમે સરદાર સરોવર ડેમ કહો બરાબર તો એ કહેવાય છે કંટ્રોલ્ડ ડેમ એમાં ગેટ્સ હોય એ ઓપન થાય પછી જ પાણી છે એ બહાર જાય તો જ્યાં સ્પીલવે એટલે ગેટ્સ મૂકેલા હોય તો એની ડિઝાઇન નક્કી કરવી કે કેટલા લેવલ પછી પાટિયા ખોલવા પડશે મહત્તમ કેટલું પૂર ફ્લડ છે એની અંદર આવશે એ છે એમાં બે વસ્તુનું છે એ એમાં સર્વે કરવામાં આવે છે હાઇડ્રોલોજિકલ ઇન્વેસ્ટિગેશનમાં આ બે વસ્તુનું સર્વે કરવામાં આવે છે એટલે આ છે એ ત્રણ પ્રકારના સર્વે છે બરાબર જે આપણે જોયા પહેલું એન્જિનિયરિંગ સર્વે બીજું જીઓલોજિકલ સર્વે અને ત્રીજું હાઇડ્રોલોજિકલ સર્વે ઇજનેરી સર્વેક્ષણ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અને જળવૈજ્ઞાનિક સર્વેક્ષણ બરાબર ચાલો ભાઈ સમજાણું બધાને ઓકે તો આજે આપણે છે આ બે ટોપિક રાખવાના છે બરાબર બધા એકવાર જોઈ લ્યો હજી હું અહીંયા છું કોઈને કંઈ ડાઉટ હોય બરાબર તો પૂછી લ્યો હવે છે સ્ક્રીન પ્રેઝન્ટિંગ છે હું